हवे वरसाद नी गुजरात खेडूतो माटे सारा समाचार आज ने आवतीकाले हवामान विभागे सारा वरसादनी आगाही आपी छे। दक्षिण गुजरात अने सौराष्ट्रमां सारा वरसादनी आगाही आपवामां आवी। सौराष्ट्रमां भावनगर अमरेली राजकोटमां अने सुरेन्द्रनगरमां सारो वरसाद पड़शे। संघ प्रदेश दीव दादरा नगर हवेलीमां सारा वरसादनी आगाही आपवामां आवी छे। तो दक्षिण गुजरातमां सूरत अने वलसाडमां सारा वरसादनी आगाही आपवामां आवी। बे दिवस माछीमारोने दरियो न खेडवा माटे सूचना आपवामां आवी छे। अभी अगले पाँच दिनों का जो फोरकास्ट है, हम एक्सपेक्ट करेंगे कि अगले पाँच दिनों में फर्स्ट थ्री डेज में बहुत गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ में आपको वाइड स्प्रेड रेनफॉल मिलेगा। फर्स्ट थ्री डेज दैट इज 15, 16, 17 तारीख को, एंड सब्सिक्वेंट जो टू डेज है दैट इज 18 एंड 19 तारीख को एट फेयरली वाइड स्प्रेड रेनफॉल मिलेगा। अभी ऑल दिस फाइव डेज में मेनली डे टू एंड डे थ्री में ज़्यादा रेनफॉल हम एक्सपेक्ट कर रहे हैं। डे टू में एक्सट्रीम हेवी रेनफॉल का भी चांसेस है, वो हमने दिया है। एक्सट्रीम हेवी रेनफॉल साउथ गुजरात में भी और एक्सट्रीम हेवी रेनफॉल इवन इन सौराष्ट्र कच्छ में भी एक आधा जगह में हो जाएगा। तो आ तरफ राजकोटना उपलेटाना वूण अने मूळ डेममां पाणीनी आवकमां वधारो थयो छे। ઉપરવાસમાં સારો વરસાદ થતા વાયણું બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલાયા છે, તો ઉપલેટાના ગધેથડ પાસે વાયણું ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોને અને ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલો મેથાળાનો બંધારો ઓવરફ્લો થયો। ખેડૂતોએ જાત મહેનતથી મેથાળાનો બંધારો ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થયેલા બંધારાનો ડ્રોન કેમેરાથી નજારો અમે આપને બતાવી રહ્યા છીએ। આ બંધારો 10થી વધુ ગામોને પિયત માટે ઉપયોગમાં આપવામાં આવે છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે મેથાળા બંધારો ઓવરફ્લો થયો છે। ખેડૂતોએ જાત મહેનતે આ બંધારો બાંધ્યો હતો। વારંવાર સરકારને કહેવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નહોતી આવતી, જેને લઈને ગત વર્ષે જ ખેડૂતોએ જાતે આ કામ ઉનાળાથી જ પોતાની ખેતી છોડી અને હાથમાં લીધું હતું। આ બંધારો તો બંધાઈ ગયો, પરંતુ પાણી એટલું આવ્યું કે તે ઓવરફ્લો થયો છે। ગુજરાતના 9 તાલુકા એવા છે જ્યાં 100%થી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। જી હા, સીઝનનો સરેરાશ વરસાદ 100% પડે તો ચોમાસુ 16ની કહેવાય છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના 9 તાલુકા એવા છે જ્યાં અષાઢ મહિનો પૂરો થાય પહેલા 100% વરસાદ વરસી ચૂક્યો છે। જામનગર જિલ્લાના 2 તાલુકા છે, દેવભૂમિ દ્વારકાના 4 તાલુકા છે, પોરબંદર જિલ્લાના 2 તાલુકા છે અને કચ્છ જિલ્લાનો 1। હવે જુઓ 4 જિલ્લાના 9 તાલુકાઓમાં કેટલો વરસાદ પડ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં એક નહીં બે ચોમાસાનો વરસાદ એક મહિનામાં વરસી ગયો। ખંભાળિયા તાલુકામાં 190%થી વધારે વરસાદ પડ્યો। દ્વારકા તાલુકામાં 150%થી વધારે વરસાદ પડી ચૂક્યો છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં 150%થી વધારે વરસાદ થઈ ચૂક્યો છે। જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં લગભગ 142% વરસાદ પડ્યો। જામજોધપુરમાં સીઝનનો 106% વરસાદ પડ્યો છે, તો દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 118%થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। પોરબંદર તાલુકામાં સીઝનનો 103% અને કુતિયાણામાં સીઝનનો 101% વરસાદ પડી ચૂક્યો છે। અષાઢ મહિનાના હજુ 5 દિવસ બાકી છે, ત્યાં 9 તાલુકાઓમાં આખું ચોમાસું વરસી ચૂક્યું છે, એટલે કે સીઝનનો 100% વરસાદ થઈ ચૂક્યો છે। આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો સારો વરસાદ છે, પણ ગુજરાતના 10 તાલુકા એવા છે જ્યાં 10%થી પણ ઓછો વરસાદ પડ્યો છે। જી હા, માત્ર સમ ખાવા પૂરતો વરસાદ પડ્યો હોય એવા 10 તાલુકા। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સીઝનનો માત્ર 2.5% વરસાદ, અમીરગઢ તાલુકામાં 8.5% જ વરસાદ પડ્યો, તો વાવ તાલુકામાં માત્ર 9% વરસાદ પડ્યો। લાખણી તાલુકામાં પણ 9% જેટલો જ વરસાદ પડ્યો છે।
મહેસાણા જિલ્લાના બે તાલુકા એવા છે જ્યાં સમ ખાવા પૂરતો વરસાદ પડ્યો. ખેરાલુ તાલુકામાં સીઝનનો માત્ર 6.25% વરસાદ થયો છે અને ઊંઝા તાલુકામાં 9.25% વરસાદ પડ્યો. તો વડોદરાના ડેસર તાલુકામાં 8.66% વરસાદ પડ્યો અને સાવલી તાલુકામાં 8.5% થી પણ ઓછો વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ થયો હોય તેમાં દાહોદ જિલ્લાના 4 તાલુકા છે. લીમખેડામાં સીઝનનો માત્ર 3.84% વરસાદ થયો છે. તો દાહોદના સિંગવડ તાલુકામાં 4.25% જ વરસાદ થયો. ગરબાડા તાલુકામાં 5.5% અને ઝાલોદ તાલુકામાં સીઝનનો માત્ર 7.81% વરસાદ થયો છે.